विजन स्कूल अने होम कॉलेजेस द्वारा आजना आ युवा सम्मेलन में अपनी वच्चे ज्यारे गुजरात राज्यना शिक्षण मंत्री प्रफुल्लभाई पानेसरिया साहेब उपस्थित होय तो विनंती करीस संस्थाना चेयरमैन केतनभाई खटाणा आप બધાને મળવા માટે એનો કિંમતી સમય જે કાઢીને આવ્યા છે જેને આપણે સાંભળવાના છે એવા મારા આદરણીય ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાનસરિયા સાહેબ રાજકોટના લોકલાલીડા મેયર અને જે યુવાનો માટે હમણાં સુધી આપણી વચ્ચે કામ કરતા ને આજે જે હર હંમેશ બધા કાર્યકર્તાઓને સમાજના આગેવાનોને નવો જુસ્સો અને જોમ પૂરું પાડે છે એવા શહેર ભાજપના પ્રમુખ શ્રી કમલેશભાઈ મિરાણી મારી યુવા મોરચાના જાંબાત અને નિડર પ્રદેશ પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ કોરાટ શહેર ભાજપના યુવા ભાઈઓ બહેનો તો આવામાં સવારમાં આપણું યુવા ધન જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પહેલી વખત રાજકોટમાં પધારે છે ત્યારે બધા હાજર રહી શકશે કે કેમ મને એની બહુ ચિંતા થાય છે કેમ કે ત્યારે કોલ્ડ વેવ ચાલતો હતો ત્યારે મેં મારા ભાઈને પ્રદીપભાઈને તમારા વતી એક જવાબ આપ્યો હતો કે પ્રદીપભાઈ આ તો કોલ્ડ વેવ છે પણ એની સામે મારા ભાઈઓનો યુથ વેવ છે અને આ યુથ વેવ એ છે કે જે દરિયાના સાત સમંદર પણ પાર કરે છે હિમાલયની ટોચ ઉપર જઈને તિરંગો લહેરાવે છે તો આપણા શિક્ષણ મંત્રી જ્યારે રાષ્ટ્રનીતિની વાત કરવા આપણી વચ્ચે એના ટાઈટ શેડ્યુલમાંથી સવારે પહોંચતા હોય તો મારા દરેક ભાઈ બહેનો ચોક્કસ સમયસર હાજર રહેશે અને આજે મોટી સંખ્યામાં આપ સૌનો હું આભાર માનું છું આજે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી રાષ્ટ્ર શિક્ષણ નીતિ નવી વિચારધારા લઈને આવ્યા છે ત્યારે પ્રફુલ્લભાઈએ નેમ ધારણ કરી છે કે મારા મારા યુવાનોને જે પાછલા વર્ષોમાં છૂટી ગયું છે જે સ્કિલ માટેની તક નથી મળી એ બધી તક ગુજરાતમાં અમે આપવા માંગીએ છીએ દિવસ રાત કામ કરતા માણસ છે તો આપણે સૌ નસીબદાર છીએ કે આજે પ્રફુલ્લભાઈને આપણે સાંભળવાના છે ખૂબ સારો વિષય લઈને વિઝન સ્કૂલ અને ઓમ કોલેજ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી શું છે આજના વિદ્યાર્થીઓને પણ ખબર પડે એ પ્રકારનો વિષય લઈને આજે ખૂબ ટૂંકા સમયમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી શિક્ષણ ભારત રાષ્ટ્ર એક તો ભારત દેશ એક એવો માત્ર દેશ છે કે જેમને યુવા રાષ્ટ્ર તરીકે સમગ્ર વિશ્વમાં સંબોધિત કરવામાં આવતો હોય તો એનું આપણે એજ્યુકેશન શા માટે જરૂરી છે માત્ર સંપત્તિથી વ્યક્તિ સધર બનતો હશે પરંતુ સંપત્તિથી સુખી નહીં બની શકે સંપત્તિની સાથે સંસ્કારો જરૂરી છે અને સંસ્કારોની સાથે યોગ્ય શિક્ષણ જો એમને મેળવવું હશે ને તો જ એમનામાં યોગ્ય શિક્ષણ યોગ્ય સંસ્કાર અને આ રાષ્ટ્રના ઘડતર માટે એવો જ યુવાન છે એ ઉપયોગી થઈ શકતો હશે વંદે આદરણીય ડાયસ આ કાર્યક્રમના આયોજક વિચારક જેથી આપણે એક સંવાદ કરવાનું માધ્યમ બન્યું ગુરુ પરંપરાની એ તપોવન પદ્ધતિ તમને જે ગમે છે એ કરવા દઈને એ નવી શિક્ષણ પદ્ધતિ જ્યારે શિક્ષણ પદ્ધતિનું નિર્માણ થઈ ચૂક્યું હતું જ્યારે તક્ષશિલા ને નાલંદા વિદ્યાલય વિશ્વને માર્ગદર્શન આપતી હતી અમેરિકાનો ઉદ્ભવ પણ નહોતો થયો ત્યારે અમેરિકા જેવું કંઈ હતું જ નહીં ત્યારે અહીંયા વેદો ઉપનિષદો નું નિર્માણ થઈ ચૂક્યું એ ચરક સંહિતા અને સુશ્રુતા ગ્રંથમાં 1,00,000 શ્લોકો લખાઈ ચૂક્યા હતા આખું બોડી સાયન્સ આયુર્વેદ દીની દુનિયાને રાહ ચિંતા પ્રથમ સર્જરી પ્રથમ ચિકિત્સાલયો ભારતની અંદર નિર્માણ થઈ ગયા આપણી પાસે અગાધ શક્તિ છે એટલું બધું સ્પિરિચ્યુઅલ
પાવર્સ છે, ચારેય દિશાઓથી શુભ વિચારો ને શુભ પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક વિરાટ વ્યક્તિત્વ, જેમણે નવી શિક્ષણ પદ્ધતિ માટે એ દેશના યુવાનો આપણે નાતિ જાતિના વાડામાં વેચાશું, આપણે કોઈ જ્ઞાતિના ચોક્કસ ફાટલાઓ પાડીશું નહીં, દરેક વ્યક્તિને દિલથી સન્માન કરો, દરેક વ્યક્તિ વડીલને આદર આપો, હું તો કહું સમરસતાના યજ્ઞો થવા જોઈએ, દરેક જ્ઞાતિનો યજ્ઞ વ્યક્તિ એમાં હું છોડીને દરેક વ્યક્તિને સન્માન આપવા માંડશું ને ત્યારે ભારતનું શ્રેષ્ઠ નિર્માણ થશે. એક તો સ્વચ્છતા, નવા પ્રોજેક્ટો, નવી વિચારધારા, નવી સિસ્ટમો, જેટલી ઓનલાઈન સિસ્ટમો થશે એટલો ભ્રષ્ટાચાર કે વચ્ચેનો તમારો સમય બચશે. આવા સંશોધનો આપણી ત્યાં સંશોધનો માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ શોધે કે ક્યાંય ચાલવાની વસ્તુ શોધે એને સંશોધન, પણ સોશિયલ એન્જિનિયરિંગ સાથે કેમ એક સમરસ યજ્ઞ ન કરીએ? આ એક સંશોધન છે. દરેક પરિવારનો યુવાન એમાં આહુતિ આપતો, એક આત્મીયતાનું સાથે ભોજન લે, તમે સૌ આગળ વધો, તમારી શક્તિ અનંત છે, અનંત શક્તિને વિકસાવો, રોજ ધ્યાન કરો, યોગ કરો, અને સારી મિત્રતાની સંગત સાથે, સારા વિચારો સાથે ચાલો સૌ સાથે મળી એક દિશામાં આગળ વધીએ. અસ્તુ ભારત માતા કી વંદના. ખૂબ ખૂબ આભાર પ્રફુલભાઈ. પ્રફુલભાઈને જ્યારે આપણે પ્રોગ્રામ માટે આમંત્રિત કર્યા ત્યારે મને એવું લાગ્યું હતું કે શિક્ષણ મંત્રી તરીકે આપણને ઘણી બધી વાતો કરશે, એ તો કરી જ, પણ આપણા બધાના ઘરના વડીલ અને મુરબ્બી હોય એ રીતે આપણને સૌને એને મીઠા બોધપાઠ પણ આપ્યા છે, જે આપણે સૌએ જીવનમાં ઉતારવાના છે. વધુ આપનો સમય લઈ લેતા આજના તબક્કે સૌ ઉપસ્થિત રહ્યા એ માટે આભાર માનું.